ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર તકતેશ્વર પોલીસ ચોકીના સામેના ભાગે આવેલ અનમોલ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ઓફિસ નંબર ત્રણસો એક ધરાવતા અને મામસામાં ખુલ્લું ઇસ્પાત રોલિંગ મિલ ધરાવતા વેપારી ગુલામ અબ્બાસ ઉર્ફે રાજુભાઈ હૈદરઅલી નુરાણીએ નીલમબાગ પોલીસ મથકમાં શોએબ ઉર્ફે બાપુ જાહિદભાઈ બિસ્મિલ્લા યુસુફ ખાન મોઈન ઉર્ફે મુખી અલ્ફાઝ હાજી સાહેબ સહિત પચાસ શખ્સોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પૂર્વે બપોરના કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી તે વેળાએ પચાસના ટોળાએ ધસી આવી કારના કાચ તોડફોડ કરી ડ્રાઇવિંગ સીટ પાસે રાખેલા સાઠ હજાર રૂપિયા બધા નથી છીનવી લઈ નાસી છૂટ્યા છે પોલીસે અગાઉ છ શખ્સોની ધરપકડ કરી હતી અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ રિમાન્ડ પૂર્ણ થતાં તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે જ્યારે આજે રિયાઝ ઉર્ફે માથાળો રસુલભાઈ સાહેલ ઉર્ફે ભૂરો આરિફભાઈ અદિલા ફિરોઝભાઈ ફૈઝાન ઉર્ફે ગેરેજ યુસુફભાઈ બિલાલ રજાકભાઈ રજાક યુસુફભાઈ સોહેલ ઉર્ફે સેલિબ્રિટી સાજિદભાઈ અમાન ઉર્ફે ડાન્સર આસિફભાઈ ફરદાન ઉર્ફે કાળુ મુસ્તકભાઈ અક્રમ ઉર્ફે ભૂરો આસિફભાઈ અમન આરિફભાઈ સુલતાન ગુલઝારભાઈ સલીમ સતારભાઈ ગુલામ મહમ્મદ સલીમભાઈ ફૈઝાન મહેબૂબભાઈ મોહસિન રસુલ ખાન ઇમરન હુસેનભાઈ અને તરુણ સહિત ઓગણીસ શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા સત્તર શખ્સના કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું નીલમબાગ પોલીસે જણાવ્યું હતું